वेलकम बैक अमदावाद में गुजरात कांग्रेस विरोध प्रदर्शन राहुल गांधी ईडीए पाठपेला समन्स विरोध कर रहा है। जीएमडीसी हॉल खाते एकठा थईने कार्यकरों विरोध, जीएमडीसी हॉल थी ईडी ऑफिस सुधी कांग्रेस की रेली, ज्यां सुधी राहुल गांधी की पूछपरछ थशे त्यां सुधी विरोध यथावत रहेशे। महत्वनुं छे के आज राहुल गांधी ने ईडीए पूछपरछ माटे बोलाव्या छे, जेना कारणे कांग्रेसना कार्यकरो देशभर में विरोध कर रहा है, त्यारे अमदावाद में कांग्रेसना कार्यकरो विरोध करशे। गौरव अमारी साथे लाइव जोड़ाई गया छे। गौरव, ईडीनी समक्ष आज राहुल गांधी हाजर थवानुं छे अने हवे देशभर में कांग्रेसना कार्यकरो छे तेमनो विरोध जोवा मळी रह्यो छे, अमदावाद में विरोध अटकायत थाय तेवी शक्यताओ? दीक्षिता, बात करिए तो अमदावादना जीएमडीसी ग्राउंड खाते कांग्रेस की एक सभा आयोजन कर सभा में चर्चा थे बाद विरोध प्रदर्शन थोड़े तब जु सको कि तैयारी पूर्ण कर सत्यमेव जयते एना विचार में आजादी है, इंदिरा दादी है, ये शू डरवा ईडी ने सीबीआईसी नाम राहुल गांधी पोस्टर लगे है। भाजप राहुल गांधी से डरे है, ईडी ने आग्रह करे डरे ए बीजा कांग्रेस से खोटू करू ना करूँ। नेशनल हेराल्ड जो केस है, नेशनल हेराल्ड केस में कांग्रेस द्वारा जो 90 करोड़ लोन आप पगले ईडी समन सौंपा है। आज राहुल गांधी तमने समक्ष हाजर थाना है, अपनी साथ बात करने जोड़ा है प्रवीण भाई, तमने साथ बात करूँ। प्रवीण भाई, राहुल गांधी ने ईडी समन से गुजरात में कांग्रेस विरोध प्रदर्शन कई रीते जुओ? આજે માત્ર રાહુલ ગાંધીને સમજ નહીં, પણ હું એ રીતે જોઈ રહ્યો છું કે સમગ્ર વિરોધ પક્ષને નાબૂદ કરવાની આ ભારતીય જનતા પાર્ટીની કોશિશ છે અને એના સપનાઓ ક્યારેય સાકાર નથી થવાના। આ લોકો એવું ઈચ્છી રહ્યા છે કે જો વિરોધ પક્ષ સંપૂર્ણપણે નાબૂદ થાય તો હિટલર શાહી સ્થાપિત કરી શકાય। માત્ર ને માત્ર રાહુલ ગાંધી એક છે, એમના રસ્તાની અંદર આજે અનીતિને અત્યાચાર કરવા માટે રોકી રહ્યા છે, એમને દબાવવાની ઇનડાયરેક્ટ કોશિશ થઈ રહી છે। આજના ધરનાથી તમે માનો છો કે રાહુલ ગાંધી ઈડી સમક્ષ જે હાજર થવાનું છે એ ટાળી શકાશે, અથવા તો જે સરકાર તરફથી જે સમન્સ આવે છે એને અટકાવી શકાશે? આ બધી વિટંબડાઓ ચૂંટણી આવે ને ત્યારે સરકાર તરફથી જ ઊભું કરવામાં આવે છે, સરકાર તરફથી જ આ બધું જનતાને ગેરમાર્ગે દોરવામાં આવે છે। ભારત દેશની અંદર ફક્ત ને ફક્ત નરેન્દ્ર મોદીને ને અમિત શાહને બીક લાગતી હોય ને એ નહેરુ પરિવારથી જ બીક લાગતી હોય છે। બાકી આ 90 કરોડની વાત કરો છો, જેના વડીલ પૂજ્ય આપણે જવાહરલાલ નહેરુએ 192 કરોડ રૂપિયા જ્યારે આ દેશમાં પૈસો નહોતો ત્યારે દેશને સમર્પિત કર્યા છે, એની ઉપર આવા કેસ કરવાના? દર વખતે ચૂંટણી આવે ત્યારે તમારી ઈચ્છા થાય ત્યારે તમે બંધ કરજો તમારી ઈચ્છા, અને આ લોકો તો આટલી કિન્નાખોરી રાખે છે, પણ કોંગ્રેસનો કાર્યકર ડરવાનો નથી, લડવાનો છે અને જડબાતોડ જવાબ આપવાનો છે। બીજું, આમની કિન્નાખોરીનો દાખલો ગુજરાતમાં પણ જોઈએ છે, જિગ્નેશ મેવાણીની ઉપર જે કેસ કર્યો ને ક્યાં લઈ ગયા, આસામની પોલીસ કેસ કરે, આ ગુજરાતની અસ્મિતા છે? આ નરેન્દ્ર મોદી આ અયોગ્ય કહેવાય? તો તમે જોયું કે આ કોંગ્રેસના કાર્યકર્તા જેમનું કહેવું છે કે રાહુલ ગાંધી ડરવાના નથી, કોંગ્રેસ પાર્ટીએ દેશની આઝાદી માટે કામ કર્યું છે, તેમનું સ્પષ્ટ કહેવું છે કે આ જે વિરોધ પ્રદર્શન ચાલુ રહે છે, મહત્વનું છે કે આજની જે સભાનું આયોજન છે તે માત્ર હોલ પૂરતી પોલીસની મંજૂરી આપવામાં આવી છે, હોલ બહાર જો કોઈ પણ કાર્યકર નીકળશે અને જો રેડિયો ઓફિસર પ્રયત્ન કરશે તો પોલીસ તેની અટકાયત કરી શકે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। દીક્ષિતા, બિલકુલ આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ। તો જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા છે, જ્યાં સુધી રાહુલ ગાંધીની પૂછપરછ થશે ત્યાં સુધી આ વિરોધ યથાવત રહેશે।